વાત કરીએ જગતના તાત એવા ખેડૂત પર. વરસાદી આફતની દક્ષિણ ગુજરાતને મેઘરાજાએ ગભરોળ્યા બાદ સુરતના ઓલપાડ તાલુકામાં સતત 3 દિવસ મેઘરાજા મન મૂકીને વરસતા ચારે દિશામાં પાણી પાણી થઈ ગયા હતા. ત્યારે સૌથી વધુ નુકસાન વેઠવાનો વારો ઓલપાડના ખેડૂતોને આવ્યો છે. કેમ કે શરૂઆતમાં સામાન્ય વરસાદમાં મોટાભાગના ખેડૂતોએ ડાંગરની વાવણી કરી હતી, પરંતુ અંધારધાર વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ જતા ડાંગરનો પાક નિષ્ફળ ગયો છે. આ દ્રશ્ય કોઈ તળાવના કે નદીના નથી. સુસવાટા મારતા પવન સાથે દરિયાઈ મોજાની જેમ ઉછળી રહેલા પાણી ખેડૂતોના ખેતરમાં ભરાયેલા વરસાદી પાણી છે. ઓલપાડના ઉર્મા ગામના ખેડૂતોએ એક સપ્તાહ પહેલા પોતાના ખેતરમાં સામાન્ય વરસાદમાં ડાંગરની વાવણી કરી હતી, પરંતુ ત્યારબાદ મેઘરાજા એવા તો ગાંડા થયા અને એવા તે વરસ્યા કે સમગ્ર ઓલપાડ તાલુકામાં જળબંબાકાર જેવી સ્થિતિ થઈ ગઈ. જગતનો પાલનહાર ઈશ્વર બાદ બીજો જગતનો પાલનહાર એટલે કે ખેડૂત પાયમાલ થઈ ગયો છે. સિંચાઈના પાણી વગર ઉનાળુ ડાંગરથી વંચિત ખેડૂતોએ સામાન્ય વરસાદમાં ડાંગરની વાવણી કરી દીધી, પણ સરકારની જેમ કુદરત પણ ખેડૂત સાથે રિસાઈ એમ નુકસાની વેઠવાનો વારો આવ્યો. સમસ્યાઓની અંદર તો ખેડૂતોને અમારે જ્યાં વરસાદ અમે માંગતા હતા અને કુદરતે મોકલી એવો પણ અતિશય વરસાદ પડવાથી અમારું ગામ છે હમણાં 4 દિવસ પહેલાં જે બેટમાં ફેરવાઈ ગયું હતું, અને પછી અમે જ્યારે ખેતરાળી વિસ્તારમાં અમે આવ્યા તો અમે જોયું કે દરેક ખેતરોની અંદર કેળસામાં પાણી, અને એનું મેઇન કારણ છે કે ડ્રેનમાંથી જે પાણીનું જે નિકાલ થવો જોઈએ તે નહીં થાય, અને ખાડીમાં પાણી એક ફેરી ડ્રેનમાંથી જાય તો ત્યાં તળાવો નડે છે. કારણ કે ઇલીગલી જે તળાવો બંધાયા છે એ ખાડીની આજુબાજુ જે નજીક સુધી બંધાય, એટલે પાણીનો જે ફ્લો સ્પીડમાં દરિયામાં નીકળવો જોઈએ તેના બદલે સ્લો નીકળે, એટલે અમારો પાણીનો નિકાલ નથી થતો. અંદાજે તમારે આજે રોપણી ચાલુ થઈને કેટલા નુકસાન કેટલા હેક્ટર ઉગે? અમારા આ જે વિસ્તાર જે છે આપણે જે ઊભા છીએ એ વિસ્તારની અંદર કમસે કમ 150-200 હેક્ટર જમીનની અંદર આજની તારીખમાં રોપણી થઈ નથી, અને હજુ બીજા ક્યારે થશે? કારણ કે આ પાણી તમે જોઈ શકો છો એટલું પાણી છે કે એની અંદર રોપણી ક્યારે શક્ય બનશે એ હજુ કંઈ જ કહી નહીં શકાય. જે રોપી થઈ છે તેની જગ્યાએ કેટલી નુકસાની? એની અંદર નુકસાની તો હવે જે જે ખેડૂતોએ જે રોપ્યું છે એની અંદર પાણી ભરાવાથી એ અમારી ખેડૂતની ભાષામાં એ લાદાઈ જાય એટલે કે એ ધરું કુમળું થઈ હોય એટલે પાણીની સાથે લઈને પછી એ નાશ પામે છે. એની એનો ગ્રોથ શું એ બિલકુલ ઉગે જ નહીં, એટલે નવે નામથી પાછી રોપણી એના અંદર કરવી પડે, અને એ એના માટે હવે લોકો હતું એ ધરું તો બધું રોપી દીધું એટલે હવે પાછી એનું ધરું નાખવું પડે, 25-30 દિવસ પછી પાછી રોપણી કરવી પડે. આ મોટામાં મોટો પ્રશ્ન છે. અચિનભાઈ જયરામભાઈ પટેલ કાસલા, હાલ આગળ તલાટી હતા, હમણાં ખેડૂત છે. આ ભારે વરસાદના કારણે એટલા બધા પાણી ભરાઈ ગયા કે અમારે તો 15 વીઘાનું ભાત અને તળું બધું ખલાસ થઈ ગયું. બરાબર છે, હવે કોઈ આશા છે જ નથી. ઉનાળામાં પાણી મળ્યા નથી, ઉનાળાના પાણી તો એટલે ભાત પાક્યું જ નથી, અને એટલા બધા રન થઈ ગયા, હજુ પાણીનો કોઈ નિકાલ નહીં મળે. શું માંગ? અમારી માંગ છે કે અમને આ જે બિયારણ પછી આ લોટરીનો ખર્ચો એને એ મળવું જોઈએ, અને આ અમારે મને એવું લાગે છે કે આ ઝીંગા તળાવને લીધે પાણી અમારા રોકાણ થાય છે. અત્યાર સુધી આટલું પાણી રોકાતું હતું નહીં, 2 દિવસમાં નીકળી જાય એટલે ભાતને બહુ નુકસાન થતું નહીં. હાલમાં સતત મેઘરાજા જ્યાં વરસી રહ્યા છે ત્યારે ઓલપાડ તાલુકાના દરેક ગામમાં પાણીનો એટલો બધો ભરાવા રહ્યો છે કે ખેડૂતો મુશ્કેલ મુકાઈ ગયા છે. અમારું ગામ 2 દિવસ પહેલાં તાલુકા અને તાલુકા મથકથી વિખડું પડી ગયું હતું અને જનજીવન ઠપ થઈ ગયું હતું, પરંતુ ધીરે ધીરે પાણી ઉતરી ગયા ત્યારબાદ ખેતરોની પરિસ્થિતિ જોવામાં આવી તો જે અમે જે ડાંગરની વાવણી કરી હતી એ ડાંગરની વાવણી ખેતરમાં 2 ફૂટ પાણી ભરાવાથી એ પાક નિષ્ફળ ગયો છે. હવે ખેડૂતોએ પોતાનો જે ધરુવાડીઓ નાખવું હોય તો એના માટે 1 મહિનાની મુદત જોઈએ, અને હાલમાં તમને કોઈ બી બિયારણ કેન્દ્ર પર પાકનું બિયારણ મળે એવી શક્યતા નથી, અને હાલમાં જ ગયા વર્ષે બી ખેડૂતોને જે ઉનાળાનું પાણી ન મળવાથી ખેડૂતોને ભારે નુકસાન થયું હતું. ખેડૂતોને એવી આશા હોય છે કે ચાલ ભાઈ એક પાક નિષ્ફળ ગયો બીજો પાક સારો મળશે એવી આશાએ પોતાનું જીવન ગુજારતા હોય, પરંતુ મેઘરાજાની અતિવૃષ્ટિના કારણે ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું છે, ને તમે જોઈ શકો છો ચારે બાજુ 2 ફૂટ ખેતરમાં પાણી ભરાયા છે. ત્યારે ખેડૂતોનો આ પાક બી નિષ્ફળ જાય તો ખેડૂતોને બહુ મોટું નુકસાન છે ને આત્મહત્યા કરવાનો વારો આવ્યો છે. એટલે મારે સરકારને એવી વિનંતી છે, એવી નમ્ર અરજ છે કે ભાઈ સર્વે કરાવીને
ખેડૂતોને જે બિયારણનો ખર્ચો, મજૂરીનો ખર્ચો અને જે પોતાનો એ ખર્ચો થયો છે એ પેટે વળતર આપે અને ખેડૂતોને સદ્ધર કરે તો જ ખેડૂત કંઈક બે પગે બે પાંગડે થાય એવું છે.